રાજકોટ સ્થિત સરકારી શાળા નંબર સુડતાલીસમાં શેર વિથ સ્માઇલ એનજીઓની ટીમ દ્વારા સૌથી વધુ વિધવા બહેનો જરૂરિયાતમંદ બાળકો તથા ભૂલકાઓને અનાજ કીટ ફટાકડા કપડાંનું વિતરણ કરીને દિવાળીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નાના ભૂલકાઓ રામ સીતા સહિત વિવિધ દેવતાઓના પાત્રમાં દેખાયા હતા અને તેમની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી શેર વિથ સ્માઇલ એનજીઓના પ્રમુખ કપિલ પંડ્યાએ જણાવ્યું હતું કે દિવાળી નિમિત્તે શક્ય હોય તેટલી બચત કરી ગરીબ પરિવારોને ખુશી આપવી જોઈએ તો રામ ભગવાન જ્યારે વનવાસમાંથી અયોધ્યા તરફ આવ્યા અને એ જ અમે આખો માહોલ ઊભો કર્યો છે અમારા આંગણવાડીના નાના નાના ભૂલકાઓ છે એને અમે રામ સીતા હનુમાનજી જેવા અનેક પાત્રો છે એ ભજવવાનું કામ કર્યું છે અને દિપાલી પર્વતે છે એ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાનું અમે નક્કી કર્યું તો સો જેટલા વિધવા બહેનો છે એ સો જેટલા વિધવા બહેનોને અમે અનાજ કરિયાણાની કીટું મીઠાઈના પેકેટ ફરસાણની કીટું તથા સો જેટલા અમારા આંગણવાડીના કુપોષિત ભૂલકાઓ છે એ કુપોષિત ભૂલકાઓને અમે ફટાકડાની કીટું મીઠાઈના બોક્સ અને ફરસાણની કીટું આપવાનું નક્કી કર્યું છે સોથી વધુ વિધવાબાઈઓને કીટ અનાજની કીટ કીટ વિતરણ કરવામાં આવી છે અને નાના નાના બાળકોને ફટાકડા વગેરે જેને એને જે વસ્તુ ઉપયોગી થતી હોય એવી પણ કીટ વિતરણ કરવામાં આવી છે અને હું બધા સર્વને એક એવો જ મેસેજ આપીશ કે ભાઈ આવું જ્યારે કોઈ પર્વ હોય તો ખોટા ખર્ચ કરવા કરતાં આ જે કોઈ વિધવા વાયુને કીટ વિતરણ છે કોઈ જરૂરતમંદોને જે કંઈ જરૂરત વસ્તુ છે એ એ એવી વસ્તુ આપી અને આ પર્વને ઉજવણી કરવી જોઈએ